નમસ્કાર મિત્રો, આજે આ દુઃખી થયેલા વિજયસિંહ અને એમના ચારેય મિત્રો ગાંગીની શોધખોળ કરતા કરતા આ મધપુડાના વડને પાર કરી અને ગાંગી જ્યાં રહે છે એ રહેઠાણની બાજુમાં પહોંચી ગયા છે. અને ત્યારે ત્યાં પેલો લાખા નામનો માલધારી ત્યાં પોતાના ગાયોના ધણને ચારી રહ્યો છે. અને ત્યાં જઈ અને વિજયસિંહ રાજા આ લાખાને બધી વાત કહે છે કે અહીંયા કોઈ ગાંગી નામની સ્ત્રી રહે છે તો મારે એનું કામ છે. અને ત્યારે લાખો કહે છે કે હા રહે છે, પરંતુ હું તમને બતાવવાનો નથી. ત્યારે વિજયસિંહ રાજા પોતાની બધી વાત એ લાખાને કહે છે કે મારા રજવાડામાં બંને વાદીઓએ મારું રજવાડું પડાવી લીધું છે અને તેઓ મારું રજવાડું તહેસ નહેસ કરી નાખશે. એટલા માટે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને ગાંગીનો અતોપતો બતાવો. પણ ત્યારે લાખાને એમ થાય છે કે આ તો કોઈ પરદેશી છે અને ગાંગી ઉપર હુમલો કરવા માટે તેને ખોળતા ખોળતા અહીંયા સુધી આવ્યા છે. તેથી લાખો કહે છે કે હા મને ખબર છે કે ગાંગી ક્યાં રહે છે, પણ હું તમને બતાવીશ નહીં. અને આમ કહી અને સાંજ પડીને ત્યારે લાખો પાછો પોતાના ગાયોના ધણને લઈ અને પોતાના રહેઠાણ તરફ ચાલ્યો. ત્યારે આ વિજયસિંહ અને તેમના ચાર સાથી મિત્રો ત્યાં ઘોડાઓને સંતાડી દે છે અને આ લાખાની ગાયોની પાછળ પાછળ તેઓ પણ ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચીને જુએ છે તો લાખો પોતાના માલધારીઓના કબીલામાં પહોંચે છે અને ગાયોને એક વાડામાં બાંધી અને જ્યારે ઘરે પહોંચ્યો ને ત્યારે આ વિજયસિંહ અને એમના માણસો પણ સંતાઈ અને એમની પાછળ પાછળ જાય છે. ત્યારે આમ કરતાં કરતાં રાત પડી જાય છે. તેથી રાતના અંધારામાં આ વિજયસિંહ આ ઝૂંપડીની બહાર છે અને ઝૂંપડીની અંદર લાખો પોતાના ભાઈઓને વાત કરે છે કે ભાઈઓ, આજે તો ખૂબ મોટો અનર્થ થવાનો હતો, પરંતુ મેં બચાવી લીધો. ત્યારે એમના ભાઈઓ કહે છે કે કેમ લાખા, આજે વળી શું નવી ઘટના બની? ત્યારે લાખો કહે છે કે ભાઈઓ, કોઈ રાજા મહારાજા જેવો કોઈક વ્યક્તિ હતો અને અહીંયા આવી અને મારી પાસે એ ગાંગી વિશે પૂછતો હતો, પરંતુ મેં પણ ખૂબ જ ચતુરાઈથી એમને કોઈને ગાંગી વિશે કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ અહીંયા આવી ગયો છું. ત્યારે લાખાની આવી વાત સાંભળી અને વિજયસિંહ મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો, પરંતુ આ માલધારીઓ ગાંગી ક્યાં રહે છે એ તો જાણે જ છે, પરંતુ એમના મોઢેથી મારે એ વાત કેવી રીતે કેવડાવી? પણ ત્યાં તો પેલો બીજો માણસ બોલ્યો કે હે લાખા, ગાંગી તો અહીં આપણા બાજુમાં ઝૂંપડી બનાવી અને રહે છે, પરંતુ એ તો ખબર નહીં કેટલાય દિવસથી અહીંયા પાછી આવી નથી અને એના બાબા સાથે તેઓ બંને જણા અહીંયાથી સમડીનું સ્વરૂપ ધારણ કરી અને ગયા છે, પરંતુ હજુ સુધી પાછા તો આવ્યા નથી. ત્યારે લાખો કહે છે કે મને લાગે છે કે ગાંગી ઉપર કોઈક ભારે આફત આવી છે અને એટલા માટે તેઓ હજી સુધી પાછા આવ્યા નથી. અને આમ આવી વાતો કરી અને આ માલધારીઓ તો નિંદ્રાને આધીન બની જાય છે, પરંતુ હવે આ વિજયસિંહ એમના ચારે માણસોને લઈ અને થોડાક દૂર જાય છે અને દૂર જઈને ચર્ચા કરતા કહે છે કે ભાઈઓ, આજે માલધારીઓની ઝૂંપડીની સામું જે ઝૂંપડી બંધ રહી ને એ જ ઝૂંપડી ગાંગીની છે અને ગાંગી અહીંયા જ રહે છે, પરંતુ મેં એ માલધારીઓની વાત સાંભળી છે અને એમનું કહેવું એવું છે કે આ ગાંગી અહીંયાથી ઘણા બધા દિવસોથી અહીંયા આવી નથી, તો કોણ જાણે ગાંગી ક્યાં છે અને તે મને ક્યારે મળશે અને મારું રજવાડું ક્યારે મને આઝાદ કરાવશે. ત્યારે પેલા ચારેય મિત્રો કહે છે કે હે મહારાજ, તમે આમ ભાગી ના પડો, અમારી હિંમત તો તમે જ છો અને ગાંગી અહીંયા એના રહેઠાણે તો જરૂર આવશે, પરંતુ હા, આપણે હવે એ કેવી રીતે ખબર પડે કે આ ગાંગી ક્યાં ગઈ છે? અને ત્યારે વિજયસિંહ રાજાને પોતાના રજવાડાની ખૂબ જ ચિંતા થાય છે અને પોતે ત્યાં રડવા લાગે છે. ત્યારે એમના રડવાનો અવાજ સાંભળી અને આ બાજુ માલધારીઓના કબીલામાં માલધારીઓ જાગે છે અને જાગી અને પોતાના ઝૂંપડાની બહાર આવી અને થોડાક દૂર જ્યાં રડવાનો અવાજ આવતો હતો ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચીને જુએ છે તો એક રાજા રડી રહ્યો છે. તેથી બધા માલધારીઓ પૂછવા લાગ્યા કે હે મહારાજ, તમે કયા રજવાડાના રાજા છો અને આમ તમે શું કામ રડી રહ્યા છો? ત્યારે આ વિજયસિંહ રાજા પોતાનું મોં ઊંચું કર્યું ને ત્યાં તો લાખો ઓળખી ગયો અને કહે છે કે હે ભાઈઓ, મેં તમને જે રાજાની વાત કરી હતી ને આ એ જ રાજા છે, બીજું કોઈ નથી. પરંતુ ત્યાં તો પેલા ચાર માણસો કહેવા લાગ્યા કે હે માલધારીઓ,
આ ગાંગીને અમે શોધવા માટે આવ્યા છીએ અને ગાંગી અમારા ગામની દીકરી છે અને હા, અમારા આ રાજાનું રજવાડું ખૂબ જ ભારે સંકટમાં છે અને એટલા માટે અમારે ગાંગીને મળવું પડશે અને જો ગાંગી નહીં મળે ને તો એ રજવાડાના નિર્દોષ માણસોને પેલા બે પાપીવાદીઓ વેર વિખેર કરી નાખશે અને મોતને ઘાટ ઉતારી દેશે, માટે તમે અમારી રક્ષા કરો, અમે ગાંગીને મારવા નથી આવ્યા. અને હા, તમને તો ખબર જ છે કે ગાંગી કેવા કેવા રૂપ ધારણ કરે છે અને કેટલી શક્તિશાળી છે, તો એના માટે અમારા જેવા તુચ્છ માણસ એનું કાંઈ બગાડી તો નથી શકવાના ને. અને ત્યારે આટલી વાત સાંભળતા તો માલધારીઓને ખબર પડી ગઈ કે હા, આ માણસો નિર્દોષ છે. અને પછી આ માલધારીઓ આ મહારાજને પોતાના કુબામાં લઈ જાય છે અને ત્યાં લઈ જઈ અને એમને ચા પાણી કરાવે છે અને પછી માંડીને વાત કરે છે કે હે મહારાજ, અમે તમારા દુઃખને જોઈ અને ખૂબ જ દુઃખી થયા છીએ, પરંતુ અમે શું કરી શકીએ. અને હા, ગાંગી અને એના બાબા અહીંયા ઝૂંપડું બાંધીને રહે છે, પરંતુ તેઓ ઘણા સમયથી અહીંયા આવ્યા નથી અને તેઓ કંઈક અગત્યના કામ અર્થે અહીંયાથી ગયેલા છે. ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે તમને કાંઈ માંડ ખબર છે ખરી કે તેઓ કઈ દિશામાં ગયા છે, એની તમને કાંઈ વાત કરી હતી ખરા? ત્યારે એક માલધારી કહે છે કે ના, એવું બધું તો કાંઈ નથી કહ્યું, પરંતુ હા, તેઓ કોઈક વિક્રમ ભુવાજીના ઘરે જવાની વાત કરતા હતા અને તેમના ગામમાં કંઈક સંકટ આવ્યું છે, આવી વાતો બંને જણા કરતા હતા. અને ત્યારે આ વિજયસિંહ રાજા આટલી વાત સાંભળતા તો સમજી ગયો કે અહીંયા આજુબાજુના ગામડાઓમાં જ ક્યાંક ગાંગી ગયેલી છે અને મારે હવે એની રાહ જોઈ અને અહીંયા ના બેસી રહેવું જોઈએ. અને જ્યારે આમ બીજા દિવસની સવાર થઈને ત્યારે આ વિજયસિંહ રાજા બધા જ માલધારીઓને ધન્યવાદ આપી અને ત્યાંથી ચાલી નીકળે છે અને ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા આજુબાજુના ગામડાઓમાં પૂછતા જાય છે કે અહીંયા કોઈ વિક્રમ ભુવાજી રહે છે ખરા? અને આમ પૂછતા પૂછતા સામેથી જ્યારે એક કોઈ વડીલ આવતો દેખાણો અને તેમને જઈ અને વિજયસિંહ રાજા પૂછે છે કે હે આપા, અહીંયા કોઈ વિક્રમ ભુવાજી રહે છે ખરા? ત્યારે પેલા આપાએ એટલું કહ્યું કે હા મહારાજ, અહીંયાથી થોડેક દૂર એક ગામ છે અને એ ગામમાં વિક્રમ ભુવાજી રહે છે અને એમની મેલડીની તો વાત ના પૂછો, એમની મેલડી જબરી જોરાવર છે. અને આમ વિક્રમ ભુવાજીના ગામનું સરનામું મળતાની સાથે જ વિજયસિંહ રાજાએ પોતાના ઘોડાને એડી મારી અને ત્યાંથી ફૂલ જોશમાં હંકારી દીધો અને ચાલતા ચાલતા તેઓ આ વિજયસિંહના ગામમાં પહોંચે છે. અને ગામમાં પહોંચતાની સાથે જ વિજયસિંહ જેવા આ ગામમાં પ્રવેશ કરવા ગયા ને, ત્યાં તો એ ગામના માણસોએ એમને રોકી લીધા અને કહે છે કે અમારા ગામમાં કોઈ પણ અજાણ્યા માણસને જવા નથી દેવાનો અને આવો અમારા વિક્રમ ભુવાજીનો આદેશ છે. અને ત્યારે આ વિજયસિંહ કહે છે કે તો જાઓ, તમારા વિક્રમ ભુવાજીને સંદેશો મોકલાવો કે તમારા આંગણે વિજયસિંહ રાજા આવ્યા છે અને તેઓ ગાંગીને અને એના બાબાને ખાસ કામ અર્થે મળવા માંગે છે. અને ત્યારે વિજયસિંહનો આટલો સંદેશ લઈ અને બે માણસો પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને વિક્રમ ભુવાજીને વાત કરે છે કે ભુવાજી, કોઈક વિજયસિંહ નામનો રાજા આવ્યો છે અને તેઓ ગાંગીને મળવા માંગે છે અને બાબાનું પણ કંઈક નામ લેતા હતા. ત્યારે ગાંગી વિજયસિંહનું નામ સાંભળતાની સાથે કહેવા લાગી કે વિજયસિંહ રાજા આવ્યા છે. ત્યારે પેલા બંને માણસો કહે છે કે હા, વિજયસિંહ રાજા આવ્યા છે અને તેઓ તમને કંઈક ખાસ કામ અર્થે મળવા માંગે છે. ત્યારે વિજયસિંહનું નામ સાંભળી અને ગાંગી પોતે વિજયસિંહને લેવા માટે પહોંચે છે ગામના પાદરે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ વિજયસિંહ રાજા ઘોડે સવાર થઈને આવ્યા છે અને ચાર માણસો એમના ગામના છે. અને જ્યારે આમ દૂરથી ગાંગીને આવતા જોઈને ત્યાં તો વિજયસિંહ રાજા ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને દોડી અને ગાંગીના પગમાં પડી ગયા કે ગાંગી, હું ખૂબ જ મોટા ભારે સંકટમાં ફસાઈ ગયો છું, મારી રક્ષા કર. હું 4-5 દિવસથી તને ક્યાં ક્યાં નથી ગોતી, પરંતુ આજે મને જ્યારે પેલા માલધારીઓએ વિક્રમ ભુવાજીનું નામ લીધું ને, ત્યારે હું અહીંયા આવ્યો છું. અને ત્યાં તો ગામના પેલા ચાર માણસો પણ ગાંગીની પાસે આવે છે અને હાથ જોડી અને ગાંગીને પ્રણામ કરે છે. ત્યારે ગાંગી એમને ઓળખી જાય છે અને કહે છે કે અરે, મારા ગામના ભાઈઓ, તમે અહીંયા આવ્યા છો, અરે આવો, ચાલો ચાલો ગામમાં ચાલો અને ત્યાં જઈ અને માંડીને વાત કરો.
અને આમ પછી તો ગાંગી વિજયસિંહ રાજાને અને એના ચારેય ભાઈઓને લઈ અને ગામમાં પહોંચે છે. ત્યારે ગામમાં પહોંચતાની સાથે વિક્રમ ભુવાજી ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી, આ કોણ છે? શું તું આમને ઓળખે છે? અને આ કોઈ પેલા વાદી તો નથી ને? ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વિજયસિંહ બોલી ઉઠ્યા કે તમે પેલા બે વાદીની વાત કરો છો? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા મહારાજ, અહીંયા બે વાદી આવ્યા હતા અને ગામમાં ખૂબ એમણે ત્રાસ મચાવ્યો હતો. પરંતુ આ ગાંગી અને એના બાબા જ્યારે આ ગામમાં આવ્યા ને, ત્યારે તેમણે બરાબર મારવા લીધા અને પછી તો તેઓ પોતાનો જીવ બચાવી અને અહીંયાથી ભાગી ગયા છે. ત્યારે વિજયસિંહ રડવા લાગ્યા અને બે હાથ જોડીને કહે છે કે બંને વાદીઓ ભાગી નથી ગયા, પરંતુ એમણે મારું રજવાડું પડાવી લીધું છે અને મને પણ મારી નાખવાના હતા, પરંતુ હું મારો જીવ બચાવી અને માંડ માંડ ત્યાંથી ભાગી ગયો છું. અને તેઓ એટલા માયાવી છે કે તેમણે મારું રૂપ ધારણ કરી અને પોતે મારા રજવાડામાં રાજ કરી રહ્યા છે અને મને મારી નાખવાની યોજના એમણે બનાવી નાખી હતી. પરંતુ સારું થયું કે સમયસર મને એ વાતની જાણ થઈ ગઈ અને હું મારો જીવ બચાવી અને ભાગી ગયો. અને ગાંગી, હું સૌથી પહેલાં તો તમારા ગામમાં પહોંચ્યો અને માધવરાયને જઈ અને કહ્યું હતું કે ગાંગીને જટ મોકલો મારી રક્ષા માટે, કારણ કે પેલા માયાવી વાદી સામે મારા સિપાઈઓ તો નહીં ટકી શકે. પણ ગાંગી, તું મને ત્યાં પણ ના મળી અને પછી હું તારા રહેઠાણે પહોંચ્યો ત્યારે માલધારીઓ તો મળ્યા, પરંતુ ત્યાં પણ તું ના મળી. અને હવે હું અહીંયા આવ્યો છું ત્યારે હવે તું મને મળી છો, તો હે દીકરી, મારી રક્ષા કર અને મારા રજવાડાને બચાવી લે, નહીતર પેલા બંને પાપીવાદીઓ મારા રજવાડાને અને ગામના માણસોને મારી નાખશે, અને કોણ જાણે તેઓ અત્યારથી જ ગામના માણસો ઉપર કેવા કેવા અત્યાચાર કરવા લાગ્યા છે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગી અને એના બાબા બંનેને ગુસ્સો આવી જાય છે અને બાબા કહે છે કે ગાંગી, આ વાદીઓને હું મારી નાખવાનો હતો અને જીવતા જ એમને આ ગામના સ્મશાનમાં સળગાવવા માગતો હતો, કારણ કે મને તો એમના ઉપર વિશ્વાસ હતો કે તેઓ ક્યારેય સુધરવાના નથી. પરંતુ તમારા બધાના કહેવાથી મેં એમને જવા દીધા અને આજે ફરી તેઓ માણસો ઉપર અત્યાચાર કરવા લાગ્યા છે. અને ત્યારે ગાંગીને પણ ખૂબ જ ગુસ્સો આવે છે અને કહે છે કે બાબા, હવે તમે આ વાત મારા ઉપર છોડી દો અને એ બંને વાદીઓને હવે તમે મને સોંપી દો. અને હે વિજયસિંહ રાજા, તમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું ગાંગી છું અને તમને વચન આપું છું કે જો તમારા જ રજવાડામાં પહોંચી અને બંને વાદીઓને પછાડીને ના મારી નાખું ને, તો મારું નામ પણ કામરૂ દેશની વિદ્યાવાળી ગાંગી નહીં. તો મિત્રો, હવે પછીનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.